તો આપ પાંચે મહાનુભાવો જે જોડાય એમનો ખૂબ ખૂબ આભાર રુચિકાબેન ગીતાબેન જ્યોતિબેન કાજલબેન અને પ્રિયાબેન આપ પાંચે બહેનોએ માતાઓએ જે અહીંયા વિચાર રાખ્યા એ ખૂબ મહત્વના છે આ ગુજરાત માટે ખૂબ મહત્વના છે અને આપણા બધા માટે ખૂબ મહત્વના છે આ એક સહિયારો પ્રયાસ છે આમાં કોઈ સરકાર વિપક્ષ કશું નહીં કરી શકે આ એક સમાજના સ્તરેથી એક આંદોલન ઉઠે એક વિચારસરણી બદલાય અને એ આંદોલનનું સ્વરૂપ લે તો આપણે આમાં બહુ જ મોટા જે પરિવર્તનો છે એ કરી શકીશું ને મેં અગાઉ પણ કીધું કે આપણે મહામંથન જે છે એ ના કરવું પડે નાની ચર્ચાઓ છે એ સતત ચાલ્યા ના કરે સાથે એ જ પણ અપેક્ષા છે કે આ જામનગરના કિસ્સામાં પણ આજે કંઈ થયું છે એના એક એક આરોપી જે છે એને એની સામે ફરિયાદ થાય એને એને સજા મળે એના માટે પોલીસથી માંડીને આખું જે તંત્ર છે જેને પણ કામ કરવાનું છે એ બધા ખૂબ જ પોતાની નિષ્ઠા અને ફરજથી કામ કરે એવી આપણે આશા રાખીએ છીએ આ સાથે જ એક બીજા વિષય પર મારે જતા જતા કહેવું છે જે આજનો ખૂબ દુઃખદ અને કરુણ પ્રસંગ છે એક વડોદરાનો દીકરો છે એ એક ચિઠ્ઠી લખીને ઘરેથી જતો રહ્યો છે કે કેટલાક લોકો છે એને વ્યાજખોરી કરી છે મારી સાથે અને મારી પાસે અત્યારે ધંધો નથી ત્યારે પણ એ મારા પર એવું દબાણ કરી રહ્યા છે એક ચિઠ્ઠી લખીને ગયો છે આપણે એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે પાછો આવી જાય પણ આ જે વ્યાજખોરીનું જે ચક્કર છે એ ખરેખર ગુજરાત માટે સૌથી મોટો પ્રશ્ન છે જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ને એવો જ મોટો પ્રશ્ન આ વ્યાજખોરીનો પણ છે આ કિસ્સામાં એ ભાઈએ એક કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ એનું પણ એ નામ લખીને ગયા છે ચિઠ્ઠીમાં આજે તો એમણે કીધું હતું કે છેલ્લા એક વર્ષથી મારી સાથે એનો કોઈ સંપર્ક નથી ને ધંધામાં મેં એમને મદદ કરી છે પણ હું એવી આશા રાખું છું કે એ જે લોકોના નામ લખીને ગયા છે ને ચિઠ્ઠીમાં એના ઉપરથી આજની જેમ આપણે મહામંથન ના કરવું પડે અને એ જે છે આખી ઘટનામાં એ ભાઈ એકદમ હેમખેમ મળી આવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ પણ એક બીજી વાત એ પણ છે આજ કિસ્સામાં કે આજે છે ને કે નાનો જે માણસ છે ને એ ખૂબ દુઃખી છે તમારી એક મિલકત છે તો તમને વર્ષો સુધી એને ભાડું આપ્યું છે તમારી તમે થોડા ઘણા પૈસા વ્યાજે ફેરવો છો તો વર્ષો સુધી તમે વ્યાજ લીધું છે અને સામાન્ય માણસે તમને વ્યાજ આપ્યું છે તો આજે છે ને આ માનવતા પરનો પ્રશ્ન છે જે આ મહામારી છે ને આપણે બધા પરેશાન છીએ બબ્બે મહિના ત્રણ ત્રણ મહિના કોઈની દુકાન બંધ રહે કોઈનો ધંધો બંધ રહે કોઈની ઓફિસ બંધ રહે ને તો એ આપણે બધા જાણીએ છીએ કે આપણને નહીં પરવડે તમારી કોઈ ફિક્સ ઇન્કમ છે ભાડાની ઇન્કમ છે અથવા તમે ક્યાંય રોકાણ કરેલું છે જેમાંથી તમને પૈસા મળે છે તો એવા બહુ જૂજ લોકો છે કે જેને આ મહામારીએ અસર નથી કરી અને એની આવકને અસર નથી પહોંચી તો દસ પંદર વીસ હજાર રૂપિયા ક્યારેક કોઈકની પાસેથી ભૂલવાના હોય ને તો ભૂલી જાજો એવી મારી એક વિનંતી છે અને ખૂબ જે છે એ નાના લોકોની આપણે મદદ કરીએ છીએ કાયમ કંઈ વાત હોય તો આપણે બધા બસો પાંચસો ને હજાર બે હજાર રૂપિયા સામૂહિક કોઈ પ્રયત્નમાં આપણે દાન કરતા હોઈએ છીએ તો આ જે મિલકત ધરાવનારા જે લોકો છે એને પણ હું વિનંતી કરું છું કે આવા કોઈ સમયે કોઈ માણસની મજબૂરીનો લાભ ન લેતા ધંધા રોજગાર હવે પાછા ખુલી રહ્યા છે તો એ માણસ ફરી પાછો ધંધામાં જ્યારે ગોઠવાતો હોય ત્યારે તમે એની રોજી છે એ છીનવતા નહીં કારણ કે વર્ષો સુધી તો એણે તમને ભાડું આપ્યું જ છે અને એ કમાશે એ જીવ છે અથવા એનું અસ્તિત્વ રહેશે તો તમારું જે ભાડું છે ને એ પણ ચાલુ રહેવાનું છે તમારું દુકાન અને મકાન ક્યાંય ભાગી જવાના નથી આ એક ખૂબ નાની વાત છે જે મને આજે થયું કે અંતમાં આપણે એની વાત કરવી જોઈએ આપ આ જે તમામ વિષયો છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ પછી આપના પ્રતિભાવો જે છે એ સોશિયલ મીડિયામાં અમને આપ જરૂર મોકલો પોસ્ટ કરો આપની વાત મૂકો સમસ્યા આપની મૂકો મુદ્દો કહો અને જે કંઈ આપની લાગણી હોય એને પણ આપ સતત પોસ્ટ કરતા રહો જે વાત છે એ અમારી ચેનલ સુધી મારા સુધી આ કાર્યક્રમ સુધી અને ચેનલમાં જે સવારથી સાંજ સુધી જે કંઈ સમાચારો જે છે લોકહિતના સમાચારો છે એમાં એને અમે લેવાનો પ્રયત્ન કરતા રહીશું કાલે મળવાના મારા એક તરફી વાયદાથી અને વચનથી હું બંધાયેલો છું કાલે ફરી મળીશું મને આપશો રજા